નમસ્કાર અને ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે મુશ્તાક. મધ્યાહન સમાચાર આપ નિહાળી રહ્યા છો. સૌ પ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેધારી નીતિના કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો અન્ય રાજ્યોમાં ઉચારા ભરી રહ્યા છે. નિહાળો અમારો આ વિશેષ અહેવાલ. જો ભાઈ સરકાર નહીં સાંભળે તો અમે તો બીજા રાજ્યમાં વ્યવસાય છું, અથવા તો બીજા દેશમાં ધંધો કરવો વ્યવસાય, તો બીજું શું કરવાનું ભાઈ? જો નહીં મળે તો ઘણા ફાંસો ખાવાનો પણ ટાઈમ આવશે, કારણ કે બેંકો એમની પાસે આવીને પૈસાના ઉઘરાણી કરશે ત્યારે એમની પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. અંકલેશ્વરની વાત કરું તો અંકલેશ્વરના ઘણા ઉદ્યોગો બરોડા પાદરા અને એ બધા ગયા. એથી આગળ હવે ગુજરાતમાં મુશ્કેલી પડી તો વિશાખાપટ્ટનમ અને તેલંગાણામાં 10,000 હેક્ટરનું એસ્ટેટ ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં પણ લોકો જવાની તજવીજ કરે છે અને વિઝિટો કરી આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું ખોટું અર્થઘટન કરી અંકલેશ્વર અને પાનોલી સહિત રાજ્યના ઉદ્યોગોને માતબર દંડ ફટકારી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ઉદ્યોગોની મદદ નહીં કરી રહી હોવાથી અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો હવે રાજ્યની બહાર ઉછાળા ભરી રહ્યા છે. રાજ્યમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજી તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દેશ તથા વિદેશોના નાના મોટા ઉદ્યોગોને રાજ્યમાં તેમના પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, પણ જીબીસીબીની બેધારી નીતિના કારણે હવે ઉદ્યોગો એકદમ કફોડી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની વાત કરવામાં આવે તો 2007થી ઉદ્યોગોને નવા પ્લાન્ટની સ્થાપના કે હાલના પ્લાન્ટના વિસ્તૃતિકરણ માટે પરવાનગી આપવામાં આવતી ન હતી. ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યા બાદ ઉદ્યોગોએ નવા પ્લાન્ટ માટે કાર્યવાહી શરૂ કરી હતી. અંકલેશ્વર અને પાનોલીમાં નવા ઉદ્યોગો ધમધમે તે પહેલાં જ જીપીસીબી વિલનની ભૂમિકામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પર્યાવરણની જાળવણી માટે જવાબદાર ઉદ્યોગો પાસેથી દંડની વસૂલાત કરી તેનાથી પર્યાવરણની સુધારણા કરવા માટે આદેશ કર્યો છે, પણ જીપીસીબી આ આદેશનું ખોટું અર્થઘટન કરી ઉદ્યોગોને માતબર રકમનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જેના કારણે નાના ઉદ્યોગોની કમર તૂટી રહી છે. બંને જીઆઈડીસીના ઉદ્યોગો હવે જીપીસીબીના મનસ્વી વલણ સામે મેદાનમાં આવ્યા છે. ગુરુવારના રોજ અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ ખાતે ઉદ્યોગકારોની બેઠક મળી હતી, જેમાં ઉદ્યોગકારોએ બંધ પાડી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતો અંકલેશ્વર અને પાનોલી કેમિકલ અને ફાર્મા ક્ષેત્રમાં વિશ્વસ્તરીય નામના ધરાવે છે, પણ જીપીસીબીની અણધણ નીતિના કારણે હવે બંને જીઆઈડીસીમાંથી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં ઉછાળા ભરી રહ્યા છે. કેટલાક મોટા ઉદ્યોગો તેલંગાણા, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર અને યુપીની વાટ પકડી છે. તેલંગાણામાં તો 10,000 હેક્ટરનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બની રહ્યું છે અને બંને જીઆઈડીસીના ઉદ્યોગોની નજર તેના પર છે. એઆઈએના પ્રમુખ મહેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર મદદ નહીં કરે અને જીપીસીબી હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઉદ્યોગોનું બંધ થવું નિશ્ચિત છે. આપણે વાત કરીએ અંકલેશ્વર ડેવલપમેન્ટની, તો મોદી સાહેબે વાયબ્રન્ટ શરૂઆત કરી 2003માં, ત્યારે એમના વિઝનથી NCTL નર્મદા ક્લીન ટેકનોલોજી બનાવવામાં આવી. ભૂમિપૂજન પણ એમને કર્યું હતું અને 2007માં 25 જાન્યુઆરી ઇનોગ્રેટ બી એમને કરી હતું. એ પ્લાન્ટની કેપેસિટી 40 મેટ્રિક ટન ની છે, એની સીસીએ પણ 40 છે. એક બે વર્ષની અંદર 60 મેટ્રિક ટન સીઓડી લોડનો અને 60 MLનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો. આજે એ પ્લાન્ટ 2019માં પણ મેમ્બરની જોડે 24 MLની જ કન્સાઈ પાનેલી અંકલેશ્વર થઈને, જો આને અપડેટ કરવાની જે જરૂરિયાત હતી આજ સુધી ન થઈ, એટલે મોટી કંપનીઓએ MERO લગાવવા પડ્યા અને પોલ્યુશનની છૂટ ન મળવાથી ગુજરાતની બહાર જઈ રહ્યા છે. હા, એ 100% તમે અહીંની મોટી કંપનીઓ અંકલેશ્વર બહાર ગયેલા પણ ઉદાહરણ છે, વિશાખાપટ્ટનમમાં પણ ગયેલા ઉદાહરણ છે, અને હજુ પણ આવું નવું ચાલ્યું તો જશે. એટલે મારી સરકારશ્રીને નંબર વિધિ કે આપણે IFB પોર્ટલ ચાલુ કર્યું, પણ એનું આઉટપુટ શું છે? અને અગાઉ પણ જ્યારે ડિસેમ્બરમાં એક કાર્યક્રમ થયો સરકારશ્રી સાથે 12/12/2018, ત્યારે અગાઉની મિટિંગમાં અમે કહ્યું હતું કે એક જ ઓફિસમાં દરેક ડિપાર્ટમેન્ટના ટેબલો હોવા જોઈએ અને એક અરજી કરે એટલે દરેક જગ્યાએ પહોંચી જાય અને ત્વરિત લાયસન્સ મળે.
અને એથી આગળ નોટિફિકેશનો સુધરતા હોય છે એમઓએફના, તો સરકારશ્રીને એવું કહેવું છે અમારું કે એક જ કલ્સ્ટર છે, એક જ ડિસ્ચાર્જ છે અને નોટિફાઈડ એરિયા છે, તો વોટર બેઝ એટલે પોલ્યુશન લોડના આધારે કન્સાઇન આપો. વર્લ્ડમાં આ રીતે ઘણી જગ્યાએ છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો હજારો લોકોની રોજગારી પૂરી પાડે છે. જીપીસીબીની મનસ્વી કાર્યવાહી બાદ હવે જાતે ઉદ્યોગકારોને ફાંસી ખાઈ આપઘાત કરવો પડે તેવા સંજોગો ઊભા થયા છે. તેનું કારણ આપતા પાનોલી ઔદ્યોગિક મંડળના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોએ નવા પ્લાન્ટોમાં રોકાણ કરી દીધું છે અને હવે તેમને સીસી મળતું ન હોવાથી પ્લાન્ટ શરૂ થઈ શકતા નથી. ઉદ્યોગોએ બેંકમાંથી લીધેલી લોન પણ ભરપાઈ ન થઈ શકે તેવા વિકટ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ઉદ્યોગકારો પણ હવે ગળા ફાંસો ખાઈ આપઘાત કરે તો નવાઈ નહીં. 2016 થી જ્યારે આપણે ક્રિટિકલ ઉઠ્યું પાનોલી અંકલેશ્વરમાં, એ પછી ઘણા ઉદ્યોગોના ઇન્વેસ્ટમેન્ટ થયા છે. જીપીસીબી દ્વારા એનઓસી આપવામાં આવ્યું છે અને ઘણા ઇન્વેસ્ટમેન્ટ થયા. લગભગ હું પાનોલીની વાત કરું તો 3-4 હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી થઈ ગયા છે. જે લોકોએ બેંકોની લોન પણ લીધી છે અને ચાલુ કરવાની તૈયારીમાં આવ્યા એવા યુનિટોનો જ્યારે ઓર્ડરથી અસરગ્રસ્ત થયા છે ત્યારે લોકો ચિંતાતુર છે. ઘણા લોકો એમાં ટેન્શનમાં આવેલા છે અને અમારા પાનોલીમાં એક ઉદ્યોગ તો ટાયરનો પણ છે, જે 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એને ઇન્ટરનેશનલ બેંકમાંથી લોન લીધી છે. એ પણ આ ઓર્ડરના લીધે તકલીફમાં મુકાયા છે. આ બધું જોતાં જો આનો સરકાર દ્વારા નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગની પરિસ્થિતિ બહુ વિકટ થશે અને આવતા દિવસોમાં મને લાગે છે ત્યાં સુધી આ એરિયાના ઉદ્યોગો સદંતર બંધ થાય એવી સ્થિતિમાં મૂકાશે. કારણ કે 1000 કરોડ લોકો, જે લોકોએ પરમિશનો આપી છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપ્યા, એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરી દીધું છે અને આજે એને સીસીએ આપવામાં નહીં આવે તો એ બધા જ પાયમાલ થઈ જવાના છે અને બધા ગળા ફાંસો ખાવાનો પણ ટાઈમ આવશે. કારણ કે બેંકો એમની પાસે આવીને પૈસાના ઉઘરાણી કરશે ત્યારે એમની પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. જીપીસીબીની બેધારી નીતિ અને સરકારના મૌન સામે હવે ઉદ્યોગકારો અવાજ ઉઠાવવા માટે મેદાનમાં આવી ગયા છે. તેઓએ હવે સરકારને પણ ચીમકી આપી દીધી છે. ઉદ્યોગોની હેરાનગતિ બંધ કરો, નહીંતર માઠા પરિણામો ભોગવવા પડશે. ઉદ્યોગો માટે મદદકારી વલણ નહીં અપનાવવામાં આવે તો તેમણે વિદેશોમાં કે અન્ય રાજ્યોમાં જઈને ઉદ્યોગો સ્થાપવા સુધ્ધાની તૈયારીઓ કરી લીધી છે. બંધી છે જ, કોઈ એમ કહેતો મંદિર નથી તો એ વસ્તુ ખોટી છે. મંદિર તો છે જ અને મંદિર હજી વધશે. જો સરકાર આના માટે અને એમાં ખાસ કરીને આજની તારીખમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને જો ગવર્મેન્ટ પ્રોત્સાહન આપશે તો ઇન્ટરનેશનલ લેવલે આપણે ઉંડિયામણ વધારે કમાઈ શકશું અને આજે કેમિકલ કે ફાર્માસ્યુટિકલ કે પેસ્ટિસાઇડ છે કે જે બધી ઇન્ડસ્ટ્રી છે એના માટે અત્યારે સ્પેશિયલ ગવર્મેન્ટે પેકેજ જાહેર કરવું જોઈએ અને આ પેકેજ જાહેર કરે તો બહુ ગવર્મેન્ટને પણ સારી એવી ઇન્કમ મળે, વત્તા બેરોજગારોને રોજગારી મળશે અને ગરીબી દૂર થશે. જો ભાઈ સરકાર નહીં સાંભળે તો અમે તો બીજા રાજ્યમાં વ્યવસાય છું અથવા તો બીજા દેશમાં ધંધો કરવો વ્યવસાય, બીજું શું કરવાનું ભાઈ જો નહીં મળે તો. અંકલેશ્વરના અને પાનોલીના ઉદ્યોગકારો હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મળી તેમની વ્યથા રજૂ કરવાના છે. પણ એક વાત ચોક્કસ છે કે સરકાર ઉદ્યોગોને મદદ નહીં કરે અને જીપીસીબી તેનું વલણ નહીં સુધારે તો બંને જીઆઈડીસીના 3000થી વધારે ઉદ્યોગોને તાળા વાગી જશે અને હજારો કામદારો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે. એક તરફ મંત્રી રવિવારે આરટીઓ શરૂ કરવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકોટ આરટીઓ નિયત સમય કરતાં 15 કલાક મોડી શરૂ થતાં પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે અન્વયે વાહન ચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ભારે દંડ પણ થઈ રહ્યો છે. સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ લોકોને 500 રૂપિયાનો દંડ થઈ રહ્યો છે, પરંતુ નવા ટ્રાફિક નિયમોમાં હવે લોકોને વધુ 15 દિવસની મુદત આપવામાં આવી છે. ત્યારે રાજકોટની આરટીઓ કચેરીમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક તરફ રાજ્ય સરકારના મંત્રી આરસી ફળદુ પત્રકાર પરિષદ યોજીને રવિવારે પણ આરટીઓ કચેરીમાં કામગીરી ચાલુ રહે તેવી વાત કરી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય દિવસોમાં પણ આરટીઓ કચેરીનો સ્ટાફ સમયસર કામ ન કરતો હોવાનું સામે આવ્યું છે. નિયત સમય કરતાં 15-1 કલાક મોડા આવી રહ્યા છે સરકારી બાબુઓ, જેના કારણે આરટીઓ કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ નવા મોટર વ્હીકલ અધિનિયમની, તો નવા મોટર અધિનિયમના જે એમેન્ડમેન્ટ પછી જે રેગ્યુલર અમારી પાસે આરટીઓ કચેરી ખાતે લાઇસન્સિંગ માટે વાહન માટે જે મોટરિંગ પબ્લિકનો જે ધસારો હતો તે 2000 થી 2500 હતો,
આ નિયમ બાદ આ ધસારો વધીને 5,000 થી 6,000 સુધી અરજદારો અમારી ઓફિસે આવતા થયા છે. તો આમાં મુખ્યત્વે અરજદારોમાં લાયસન્સ રિન્યુઅલમાં ભારે ભીડ જોવા મળે છે અને HSRP માટે પણ ભારે ભીડ જોવા મળે છે. તો આના માટે અમે જો વાત કરીએ લાયસન્સિંગની, તો લાયસન્સિંગમાં ઓનલાઈન પેમેન્ટ સાથે સાથે અમે ઓફલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા શરૂ કરી આપી છે. અને વાત કરીએ HSRPમાં, તો HSRPમાં આ નિયમ અગાઉ ડેઈલીના 100 થી 120 લોકો HSRPની નવી પ્લેટ ફિટ કરાવવા માટે અરજી કરી રહ્યા હતા, જે આજે વધીને 700 આસપાસ પહોંચી ગયું છે. તો એના માટે અમે 3 કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. અને ભવિષ્યમાં આપણે જો વાત કરીએ તો સરકારશ્રીના નિર્દેશ મુજબ કોઈ સરકારી વસાહતો, કોઈ ગવર્મેન્ટ ક્વાર્ટર કે કોઈ પણ સમૂહના આગેવાન આવીને RTO કચેરી ખાતે જો એમને બલ્કમાં નંબર પ્લેટ ફિટ કરાવી હોય, જો કેમ્પ કરીને, તો એની વ્યવસ્થા પણ અમે કરેલી છે. કે એના માટે આપના માધ્યમથી અમે સોસાયટીના આગેવાનોને કહેવા માંગીએ છીએ કે આપના ટોટલ જેટલા વ્હીકલ, મેક્સિમમ વ્હીકલ થઈ શકતા હોય આપને ત્યાં, એનું લિસ્ટ લઈને RTO કચેરી ખાતે આવો, તો અમે એમની આગળની પ્રોસિજર પૂરી કરી આપશું ને આપના જે પણ સોસાયટીનું સ્થાન છે એ સમયે નંબર પ્લેટ ફિટ કરવાની કાર્યવાહી અમે પૂરી કરી આપીશું. આપણે જો વાત કરીએ સ્ટાફની, તો સ્ટાફ માટે અમે ચોક્કસ વાહન વ્યવહાર કમિશનરને પણ આના માટે રજૂઆત કરીશું. અને ડિજિટલના કારણે અત્યારે સ્ટાફ મેક્સિમમ કોઈ એવા પ્રશ્ન નહોતા, પણ આ જે પબ્લિકનો ઘસારો જે 2 થી 3 ગણો થઈ ગયો છે એના કારણે થોડી ઘણી મુશ્કેલી થઈ છે. એનું અમે જે સાઈડ ઉપાય છે જે અમે કાઢીને ઓલરેડી કાઉન્ટર એક્સ્ટ્રા ઓપન કરી દીધા છે. હવે વાત કરીએ નવલા નોરતાની, તો નવરાત્રિ શરૂ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચણિયાચોળીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટમાં આ વર્ષે ચણિયાચોલી પર અવનવી ડિઝાઇનના પેઇન્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આપે દાંડિયા રાસ માટે ઉપયોગમાં લેવામાં આવતી ચણિયાચોળીમાં ડાયમંડ, મિરર અને ટીકા વર્ક જોયું હશે, પરંતુ જો આપને કોઈ એમ કહે કે ચણિયાચોળીમાં રિયલ પેઇન્ટિંગનો ક્રેઝ આ વર્ષે ધૂમ મચાવી રહ્યો છે, તો આ વાત જાણીને આપણને આશ્ચર્ય થશે. આ દ્રશ્યો છે રાજકોટના, કે જ્યાં મહિલાઓ ચણિયાચોળી માટેના કાપડ પર જુદી જુદી પેઇન્ટિંગ કરી રહી છે. ગજરાજ પેઇન્ટિંગ, મયુરરાજ પેઇન્ટિંગ, ગરબા પેઇન્ટિંગ, દાંડિયારાસ પેઇન્ટિંગ, કલશ પેઇન્ટિંગ અને સ્વસ્તિક પેઇન્ટિંગ જેવી 50 જાતના રિયલ પેઇન્ટિંગ ચણિયાચોળી પર કરાઈ રહ્યા છે. સામાન્યતઃ ડાયમંડ, ટીકા અને મિરર વર્ક પર આધારિત ચણિયાચોળી બનાવવા પાછળ 7 દિવસનો સમય લાગતો હોય છે, જેને બનાવવા પાછળનો ખર્ચ રૂપિયા 1,000 થી 8,000 સુધીનો, તો સાથે જ તેનું ભાડું રૂપિયા 200 થી લઈને 500 સુધીનું થતું હોય છે. જ્યારે રિયલ પેઇન્ટિંગ આધારિત ચણિયાચોળી બનાવવા પાછળ 8 દિવસનો સમય લાગે છે, જેમાં બુટા વર્ક, કચ્છી વર્ક, મિરર વર્ક અને મોતી વર્ક કરવામાં આવે છે. તો સાથે જ આ પ્રકારના ચણિયાચોળીનું ભાડું 1 દિવસનું રૂપિયા 700 થી 1,000 રૂપિયાની આસપાસ રહે છે. ત્યારે આ વર્ષે યુવાધન પણ આ રિયલ પેઇન્ટિંગવાળા ચણિયાચોળીની પ્રભાવિત થઈ રહ્યા છે. યુવા વર્ગ પણ અવનવી પેઇન્ટિંગવાળી ચણિયાચોળીથી આકર્ષણનું કેન્દ્ર બનવા માટે સજ્જ બન્યો છે. હું આ દુકાનમાંથી, જો કે જનરલી દર વખતે રેન્ટ ઉપર ચોળી રહું છું, આમ ઘણું મને તો દર વખતે ડિફરન્ટનો બહુ શોખ કે ના, હું ડિફરન્ટ જ કંઈક દર વખતે ડિફરન્ટ લાગવાનું વધારે પસંદ કરું છું. તો આ વખતે અહીંયા પેઇન્ટિંગનું કલેક્શન આવેલું છે, તો આઈ થિંક કે અહીંયા પેઇન્ટિંગનું કલેક્શન કોઈ પાસે નહીં હોય તો આપણે કંઈ પહેરશું તો આપણે કંઈક અલગ લાગશું. એટલા માટે જો કે બધી દુકાનમાં કન્ફ્યુઝન બહુ થાય કે આ લઈએ કે ઓલું લઈએ, પણ આ દુકાનમાં કન્ફ્યુઝનનું કંઈ થતું નથી. જી જો હોય આપણને ગમી જ જાય છે જનરલી, અને ખાસ કરીને જે પેઇન્ટિંગનું આ વખતે આ લોકોએ જે ચણિયાચોળી રાખ્યા છે એ એકદમ ખૂબ જ સરસ છે. કંઈક નવું જોવા મળ્યું આ દુકાનમાં. આપણે પેઇન્ટિંગનું હું આટલો ટાઈમથી નવરાત્રિમાં રમવા જાઉં છું, પણ મને પેઇન્ટિંગનું કલેક્શન મેં ક્યાંય નથી જોયું. આ દુકાનમાં મને પેઇન્ટિંગનું કલેક્શન બહુ ગમ્યું, એટલે આ વખતે મેં આ પેઇન્ટિંગ કલેક્શન ચૂઝ કરેલ છે વધારે પડતું, જેથી આપણે કંઈક યુનિક લાગીએ અને આપણે કંઈક ડિફરન્ટ લાગીએ. આ વખતે નવરાત્રિમાં 400 થી અલગ અલગ ડિઝાઇનો છે અમારી પાસે, તેમાં સૌથી વધુ 50 ડિઝાઇન પેઇન્ટિંગની છે. આ જ વખતે પેઇન્ટિંગનો ક્રેઝ વધારે હોવાથી 50 થી વધુ ડિઝાઇનનું પેઇન્ટિંગની છે. અમારે રાતને દિવેનો પેઇન્ટિંગ કરે છે અને અત્યારે બુકિંગ પણ જોરદાર થાય છે. 50 જેટલી ડિઝાઇન પેઇન્ટિંગની છે અને બુકિંગ જોરદાર ચાલુ થઈ ગયું છે અત્યારથી જ. પેઇન્ટિંગમાં અલગ અલગ વેરાયટી, 50 જાતની ડિઝાઇન અલગ અલગ છે. હાથીવારી છે, દાંડિયારાસ રમતા ટ્રેડિશનલ છે, કળશ છે, સાથિયાવારી છે, બધી અલગ અલગ ડિઝાઇનની પેઇન્ટિંગો આવે. 50 જાતની ડિઝાઇન અલગ અલગ છે. સંજય રૂપારેલિયા. શ્રીજી ફેન્સુઈ વાસ્તુશાસ્ત્ર, જ્યાં આપને દરેક રાશિના સિદ્ધ કરેલા નંગ તેમજ શ્રીયંત્ર મળશે. સાથે જ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં ફેન્સુઈ તેમજ પૂજા સામગ્રી મળશે. ત્રણ પેઢીથી સ્થાયી નીલકંઠ જ્યોતિષાચાર્ય, એટલે ફોન પર ટોટલ સમાધાન.
લવ પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રેમી પંખીડાનું મિલન, પહેલા સંબંધ હતા ફરીથી બાંધવા માટે મળો, વશીકરણ મૂઠ ચોટના સ્પેશિયાલિસ્ટ, 100% કામની ગેરંટી, 21 કલાકમાં A to Z કામનું નિરાકરણ, A26 ચિત્રકૂટ સોસાયટી 2 તુલસીધામ ચોકડી જાડેશ્વર રોડ ભરૂચ. વર્તમાન સમયમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, જેના ઉપર કાબૂ મેળવવા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક મળે છે. ધોરણ 10-12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ એડમિશન મેળવી 1 વર્ષના પ્રેક્ટિકલ અને થિયરી કોર્સ પૂરો કર્યા બાદ 100% નોકરીની ગેરંટી. તો આજે સંપર્ક કરો ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી. Excuse me, I need a... I'm getting late. I need a lift. England cricket match, Virat Kohli. Cricket? Yeah, no, cricketer. No, actor. But I'm cricketer. No, actor. Oh. Hey, American Tourister. Yes. American Tourister. Oh, thank you. Your access to the world. American Tourister. શ્રી ગણેશ મોબાઈલ. મોબાઈલની દુનિયામાં ભરૂચ જિલ્લાનું વિશ્વસનીય નામ શ્રી ગણેશ મોબાઈલ, જ્યાં આપને ઇન્ડિયાની દરેક બ્રાન્ડના ઓરિજિનલ મોબાઈલ મળશે, સાથે દરેક જાતની મોબાઈલ એસેસરીઝ તો ખરી જ. 0% ફાઇનાન્સથી સરળ હપ્તે પણ આપ મોબાઈલ ખરીદી શકો છો. શ્રી ગણેશ મોબાઈલ. સૂર્યોદય રેસિડેન્સી વડદલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સામે, 1 બેડરૂમ અને 2 બેડરૂમના ડુપ્લેક્સ રો હાઉસ સરકારી સબસિડી સાથે ભરૂચના સાનિધ્યમાં. રોકાણકારો માટે ઝડપી કમાણી કરવાની ઉત્તમ તક. બાંધકામ પૂરજોશમાં ચાલુ. ટૂંક સમય માટે ચૂના ભાવથી બુકિંગ કરાવવાની ઉત્તમ તક. લોનના તમામ પેપર ઉપલબ્ધ. મોબાઈલ 9824012382, 7486905283. સૂર્યોદય રેસિડેન્સી. એક તરફ હેલ્મેટને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ હેલ્મેટનો કાયદો કેટલાક લોકો માટે રોજીરોટીનું સાધન પણ બન્યો છે. શૈલેષ શેઠ નામનો દુકાનદાર 10 રૂપિયાનું ભાડું લઈ લોકોના હેલ્મેટ સાચવે છે અને રોજી મેળવે છે. જુઓ આ રિપોર્ટ. તારીખ 16 સપ્ટેમ્બરથી રાજકોટ સહિત રાજ્યભરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના કારણે હેલ્મેટની ખરીદી માટે લાંબી લાઇનો લાગેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ એવા પણ બનાવોના CCTV સામે આવ્યા હતા, જેમાં હેલ્મેટની ચોરી થયાનું સામે આવ્યું હતું. એક તરફ હેલ્મેટ ન પહેરનારને ટ્રાફિક પોલીસ ₹500 દંડ ઝીંકી રહી છે, તો બીજી તરફ મોંઘા દાટ હેલ્મેટ ખરીદ્યા બાદ હેલ્મેટ ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક વેપારીએ હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ કર્યો. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ કરનાર શૈલેષ શેઠે જણાવ્યું હતું કે હાલ લોકો હેલ્મેટ પહેરીને બજારમાં નીકળી રહ્યા છે. બજારમાં ખરીદી સમયે હેલ્મેટ ક્યાં રાખવું તે લોકો માટે ભારે સમસ્યા બની રહી છે. ત્યારે લોકોનું હેલ્મેટ પણ સચવાય તેમજ આર્થિક આવક પણ થાય તે હેતુથી લોકોના હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ કર્યો છે. બીજી તરફ બજારમાં હેલ્મેટ પહેરીને આવતા લોકોનો સારો એવો પ્રતિસાદ શૈલેષ શેઠના ધંધાને મળી રહ્યો છે. લોકો પોતાના મોંઘા દાટ હેલ્મેટને નુકસાન ન થાય તેમજ ચોરી ન થાય તે માટે શૈલેષ શેઠની દુકાને 10 રૂપિયા ભાડું ચૂકવી સલામત રીતે હેલ્મેટ સાચવવા માટે મૂકી રહ્યા છે. એક તરફથી હેલ્મેટને લઈ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચવા પામ્યો છે, તો બીજી તરફ હેલ્મેટનો કાયદો કેટલાક લોકો માટે રોજીરોટીનું સાધન પણ બન્યો છે. મને એકદમ ઓચિંતાનો વિચાર આવ્યો કે માણસો સ્કૂટર ઉપર જે ખરીદી કરવા નીકળતા હોય છે, એકી સાથે જાજી બધી વસ્તુ ખરીદ કરવાની હોય અને એ સાથે હેલ્મેટ પણ હોય, જે સરકારે આ નિયમ લાગુ કર્યો છે હેલ્મેટનો, બહુ કઠિન છે એટલે માણસોને સાચવવાની તકલીફ પડે છે. એટલે મેં વિચાર કર્યો કે લાવને હું જો એ લોકોના હેલ્મેટ સાચું તો એ લોકોને શાંતિથી ખરીદી કરી શકે. હેલ્મેટનું ભાડું મેં 10 રૂપિયા રાખેલું છે, સવારે 10 થી 1 વાગ્યા સુધી અને બપોરે 4 થી 8 વાગ્યા સુધીનો સમય મેં રાખેલો છે. લોકો પાસેથી ભાડું શું લેવાનું? હેલ્મેટનું ભાડું 10 રૂપિયા રાખેલું છે, લોકો પાસેથી 10 રૂપિયા હેલ્મેટનું ભાડું લઉં. વિચાર મને આ 2 દિવસથી હેલ્મેટ વેચું છું ને, એટલે મને એક વિચાર આવ્યો કે માણસો અહીંયા સોની બજારમાં બધી ખરીદી કરવા આવતા હોય, દૂર થી આવતા હોય, હવે એ શોરૂમમાં જાય, બધું દાગીના બધું જોવું કર્યું તો હેલ્મેટ સાચવી ન શકે, નો સ્કૂટરમાં હેલ્મેટ રાખી શકે, એટલે મેં કીધું લાવ હું આ વિચાર મને સ્ક્વેરો.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કર્મભૂમિથી જન્મભૂમિ સુધીની સાયકલ યાત્રાનું સુરતના કારગિલ ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડીના રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકથી પ્રારંભ થયેલી સાયકલ યાત્રા સુરત આવી પહોંચતા SVNIT કોલેજની NCC આર્મી વિંગ અને NCCની ગુજરાત બટાલિયન દ્વારા 5 ગર્લ કેડેટ્સ તથા 6 બોય કેડેટ્સ સાયકલ સવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સાયકલ દ્વારા 11 દિવસ માટે દરરોજ સરેરાશ 75-80 કિલોમીટરનું અંતર કાપીને કુલ 800 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે. દાંડીથી પોરબંદર સુધીની આ સાયકલ યાત્રાની આગેવાની કરનાર મિશન કેપ્ટન નવ ગુજરાત બટાલિયન NCCના કર્નલ દામોદરને જણાવ્યું હતું કે સાયકલ અભિયાનનો ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીમાં ગાંધીવાદી ફિલોસોફીને નવેસરથી ઉજાગર કરવાનો છે. NCC 5 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના આશયથી સાયકલ યાત્રાનું આયોજન ગાંધી વિચારોને આમ નાગરિકોમાં ફેલાવવાનો છે. યાત્રા દાંડીથી શરૂ થઈને સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ધોરાજી થઈને પોરબંદર પહોંચશે. ये सूरत में SVNIT लोकेशन में जो NCC द्वारा साइकिल यात्रा कर रहे हैं, जो डांडी से आज शुरू किया है और गांधी जी के कर्म भूमि है, उधर से लेकर के गांधी जी का जन्म भूमि तक NCC के गुजरात डायरेक्टरेट के जितना भी कैडेट्स एक अभियान चला रहे हैं और सोशल कॉसेस जितना भी गांधी जी ने उनका समय पर हमारे सोशल एनवायरनमेंट के इम्प्रूवमेंट के लिए जो भी बयान दिया था उसको ऊपर जोश दे करके हम ये अभ्यास चला रहे हैं. और इसमें खास करके ये गुजरात का तीसरा इवेंट है. इससे पहले आप लोगों ने देखा था 2 हफ्ते पहले मोटरसाइकिल रैली किया था, उससे पहले इंटरस्टेट साइकिल यात्रा भी हमने भाग लिया था. ये यात्रा 2 अक्टूबर को गांधी जी की जन्मभूमि पोरबंदर पर समापन होंगे. उसमें हम एक्सपेक्ट कर रहे हैं गुजरात के कुछ विशिष्ट अतिथिगण उसमें भाग लेंगे और इस यात्रा में उत्तेजित होकर के खास करके साइकिलिस्ट टीम जितना भी है, आज नवसारी से शुरू किया था और सूरत का भी साइकिलिस्ट टीम भाग लिया है कल भी, से जितना भी जगह जगह जा रहे हो उस हर जगह का साइकिलिस्ट टीम भी इसमें भाग ले रहे हैं, जो हमारा उद्देश्य का सोच करके क्योंकि आह्वान करने के लिए और सोशल एनवायरनमेंट और चेंज देने के लिए. આગળ વાત કરીએ ભરૂચની, ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર નજીક સાંઈ મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં POPની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરાયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે માત્ર માટીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું હતું, જ્યારે 5 ફૂટ જેટલી મોટી POPની મૂર્તિઓનું જાડેશ્વર ખાતે સાંઈ મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી હતી. કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલી પ્રતિમાઓનો નિકાલ કરવાની કવાયત વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. શ્રીજી પ્રતિમાઓને એક પછી એક ટેમ્પા સહિતના વાહનોમાં મૂકવામાં આવી હતી. તો આ સાથે જ મધ્યાહન સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગઇન કરો www.connectgujarat.com પર, સાથે જ અમારા YouTube પેજ પર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મને આપો રજા. નમસ્કાર.